કરી રહ્યા છે. રુઝાનજી, જે પ્રકારની આ ઘટના સામે આવી છે, ચોક્કસ આરોપો લગાવવામાં આવ્યા છે સામે આશ્રમ દ્વારા પણ, જે યુવતીઓ છે તેમના પિતા ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં આપને આખરે અત્યાર સુધી આપ પણ જોડાયેલા છો, કઈ એવી બાબતો સામે આવી છે કે હવે આ ઘટનાને જોતા સમાજે પણ અમુક બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે? સી, આપણે જ્યારે આપણા પપ્પાએ એવું કીધું કે એ પોતે 2013માં એક સરસ ક્યાંક જોબ કરતા હતા કે બિઝનેસ હતું, જે 30-40 લાખનું કંઈક પેકેજ હતું, અને એમને એટલા બધા પ્રભાવિત થઈ ગયા. હવે પ્રભાવિત કઈ રીતે થાય, હું થોડું મોડસ ઓપરેન્ડી આપી દઉં વાળું, જે એમના થી જ થકી જ પતા ચાલી ખબર પડી છે, ને પછી બહારથી બી ખબર પડી છે કે એ લોકો શું કરે. આપણે કે લેટસ એ પહેલા આપણે બાળકોની વાત કરી દઈએ. બાળકોના લોકો પોતાનો શોરૂમ તરીકે, જેમ ઘણા રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન મોટા મોટા મંદિર બનાવે, બધું મોટું મોટું કામ કરે, ને એના એ શોરૂમ હોય લોકોને ઇમ્પ્રેસ કરવા, એવી રીતે આ લોકો શું કરતા હતા, બાળકોને પોતાના શોરૂમ, એટલે બાળકોને પેલી પટ્ટી બાંધી અને કે તમારું એ લોકોનું બાળકોનું અમે થર્ડ આઈ ખોલી નાખ્યું, એટલે હવે જો એ લોકો આમ વાંચી શકે છે, એટલે બધા કે પછી શું કરે. બાળકો પહેલા એકચ્યુઅલી શું થતું હતું, બાળકો એવું કંઈ વાંચી શકતા હતા નહીં, પણ આ લોકોએ શું કર્યું, બાળકોને જેવું ના વાંચે ને કે અમકો કુછ દીખતા નહીં આમ તેમ કરે, એટલે તરત એ લોકો બાળકોને ટોર્ચર કરે મેન્ટલ ને ફિઝિકલ. હવે કઈ રીતે કરે એ બી સમજાઈ દો. ફિઝિકલ ટોર્ચરમાં શું કરવાનું કે એક રૂમમાં બાળકોને મૂકી દેવાના, જે કે નહીં હમસે નહીં અમકો નહીં પઢા દેતા હોય, અને પછી એકબીજા પાસે માર મરાવે કે તું આને માર ને તું આને માર, એટલે શું એક બાળક એકબીજાને મારો જ પડે જોરમાં, પછી જમવાનું ના આપે, પછી સુવા ના દે એને, આ બધા આવી ટાઈપના એ લોકોને ટોર્ચર કરે. એટલે પછી બાળકો એવું શીખે કે ચલ ને ભાઈ આવું રોજ રોજની મગજમારી કરતા એ લોકો આવું માર ખે ને આવી અમારી લાઈફ થઈ ગઈ છે, એના કરતા બેટર છે કે હવે અમે આમ પટ્ટી બાંધી. એટલે પેલા બાળકો શું આમ નીચેથી જોઈ લે, અને એક પછી કે હમ એક અમારી ત્રે નેત્ર ખોલ ગઈ, સ્વામી જઈને એ સબ કુછ કિયા આમ તેમ બધું સારું સારું બોલે. એટલે હવે શું પોઝિટિવ પોઈન્ટ થતી હતી કે જ્યારે આવું બોલતા એટલે લોકોને એવું લાગે પોઝિટિવલી કે હા બાળકો, નાના બાળકો બોલે છે, ઇનોસેન્ટ બાળકો બોલે છે, એટલે સાચું જ છે. એટલે આ એક પોઈન્ટ હતો, એ લોકોની એક રીતની મોડસ ઓપરેન્ડી હતી. બીજું આ લોકો શું કરતા હતા કે જે પછી લેટસ એ કે લોટસનું પેલું લોટસના કલરો ચેન્જ થઈ જાય આમ જોવાથી અને આમ કરવાથી આગ લાગી જાય, એ બધું કોઈને અમે ઇટ વોઝ જસ્ટ અ મેટર, જે તમે યુટ્યુબ એમાં વિડીયોઝમાં જોતા હતા, ઇટ વોઝ જસ્ટ અ મેટર ઓફ કલાકારી, એડિટિંગ કલાકારી હતી. પણ લોકોને થાય કે હા. અને પછી હવે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કારણ કે મેં પોતે ત્યાં ગઈ હતી, એટલે એ લોકો શું કરે, એ લોકોના જ પોતાના જે પોતાના માણસો હોય ને એ બધી અફવાઓ ફેલાવે, હમને એ દેખા, એટલે આપણને ખબર ના હોય કે એનો માણસ છે, આમ તો ડિવોટી, આમ તો ઘણા કે આમ તો નાસા સાહેબ, એટલે જેવી રીતે જાદુગરના ખેલમાં સામે ઓડિયન્સમાં પણ જાદુગરના જ માણસો બેઠેલા હોય ને, એક્ઝેક્ટલી. બસ, જી ચોક્કસ. જ્યોતિનાથજી, આપકે પાસ આના